हेलो विद्यार्थी मित्रों, केम छो? हूँ छु अश्विना पटेल, समिति गुजराती मीडियम स्कूल उदना सूरत, धोरण 5, विषय गणित, चेप्टर 5, ते सरखू देखाय छे, पार्ट 3। एक तूटक रेखा थी बे भाग मा वेचाता आकारों माथी कया आकारों दर्पण सामे राखवाथी पूरु चित्र बनशे? हा माटे आपेल क्रम ने नीचे खरानी तथा ना माटे खोटानी निशानी करो, જે આપણે બુકની અંદર શીખી ગયા હતા તે જ પ્રમાણે છે, બરાબર? તો હવે પહેલી આકૃતિને જુઓ, તો આની અંદર આપણને અહીંયા દર્પણ મૂકીએ તો આ બંને ભાગ સરખા દેખાશે? તો ના, કેમ કે આ ભાગ જે છે એ આ ભાગ શું છે, છાયાંકિત છે, તો આ બંને ક્યાંક ક્યાંક ડાર્ક છે ને આ આછો છે, તો આ બંને સરખા છે નહીં, તો સરખા થશે નહીં। એવી જ રીતે બીજી આકૃતિની અંદર જુઓ તો આ પણ કેવા થશે, સરખા થશે નહીં, કારણ કે આ ભાગ શું છે, આગળની તરફ વળેલો છે, આ પાછળની તરફ વળેલો છે, તો અહીંયા અરીસો મૂકીએ તો અરીસામાં કેવો દેખાશે, એ ભાગ આગળની તરફ વળેલો જોવા મળે, તો આ પણ સરખા છે નહીં, એટલે કે સમમિતા છે નહીં। એવી જ રીતે ત્રીજાની અંદર અહીંયા પણ તમને સરખા ભાગ જોવા મળશે નહીં, આ નાનો છે આ મોટો છે, તો અરીસાની અંદર અહીંયા અરીસો મૂકીએ તો આ ભાગ નાનો છે, તો અરીસાની અંદર પણ ભાગ નાનો જોવા મળે, તો આ પણ સમમિતા છે નહીં। ચોથા આકૃતિની અંદર આ ડાર્ક છે આ આછું છે, તો આ પણ સમમિતા નથી। એવી જ રીતે પાંચમાની અંદર તો આ શું છે, સમમિતા છે, કારણ કે બે સરખા ભાગ કરે છે, એકબીજાની ઉપર બંધ બેસતા આવી જાય તો એ શું થશે, સમમિતા થશે, કે બંને સરખા એક સરખા ભાગ કરતા હશે, એકબીજાની ઉપર રાખવાથી તે ચિત્ર શું થશે, આખું પૂર્ણ થશે, કે આ જે જમણી બાજુનો ભાગ છે ડાબી બાજુનો ભાગ એની ઉપર મૂકવાથી એ ભાગ આખો દટાઈ જશે, એટલે બંધ બેસતો આવતો હોય। હવે છઠ્ઠાની અંદર આ પતંગિયું અહીંયા ઉભો અરીસો મૂકવાથી આ જેવો ભાગ છે ડાબી બાજુનો એવો જ જમણી બાજુનો દેખાશે આપણને અરીસાની અંદર, તો આ સમમિતતા છે। સાતમામાં એ પણ સમમિતતા છે। હવે આઠમાની અંદર એ પણ આપણને સમમિતતા આપી છે, બે સરખા ભાગ કરે છે। નવમાની અંદર બે સરખા ભાગ થાય છે ના, આ ભાગને આ ભાગ સરખો નથી। દસમાની અંદર પણ સરખા નથી, કારણ કે આ લાઇનિંગ કેવી છે, આ બાજુની છે, અને આ લાઇનિંગ કેવી આપેલી છે, આમ આપી છે, જો આમ આપી હોય લાઇનિંગ તો બંને કેવી થતી, સરખી થતી, પણ આ કેવી લાઇનિંગો છે, અંદર અલગ અલગ છે, આ બાજુથી સ્ટાર્ટ થાય છે, આ બાજુથી સ્ટાર્ટ થાય, બરાબર, એટલે સમમિતતા નથી। અગિયારમાં પણ સમમિતતા નથી, બરાબર, કારણ કે આ રીતના બે ભાગ કરીએ તો આ ભાગ જેવો આ ઉપર દેખાય એવો ભાગ અહીંયા આવવો જોઈએ, એની જગ્યાએ ક્યાં જાય છે, નીચે જાય છે, તો એ સમમિતતા થશે નહીં। એવી જ રીતે બારમાની અંદર પણ આ પણ સમમિતતા નથી, બંને ભાગ સરખા થતા નથી। તેરમાની અંદર આ સમમિતતા છે, કારણ કે વચ્ચેથી લાઇનિંગ થાય છે, બે ભાગ કેવા થાય છે, સરખા થાય છે, જ્યારે ચૌદમામાં આ ભાગને આ ભાગ સરખો છે ના, તો સમમિતતા નથી, જ્યારે આ ભાગની અંદર આપણને સમમિતતા જોવા મળે છે કે બે સરખા ભાગ થાય છે, ઓકે। તો બીજો પ્રશ્ન આપણને કીધો છે, શું તૂટક રેખા આપેલ આકારની સમમિતતા દર્શાવે છે? તો ખાનામાં હા માટે ખરાની નિશાની ને ના માટે ખોટાની, તો જે આકારો આપ્યા છે એ સમમિતતા દર્શાવે છે, એટલે કે બે સરખા ભાગ થાય છે, તો આની અંદર આપણને બે સરખા ભાગ થાય છે, એટલે કે ખરું। આની અંદર પણ શું થાય છે, આ રીતે બે સરખા ભાગ કરીએ, ત્રાસી અરીસો રાખીએ તો બે સરખા ભાગ થાય છે, બરાબર, એકબીજા ઉપર બંધ બેસતા આવી જાય છે, તો આ પણ સાચું છે। જ્યારે અહીંયા તમને એમ થશે કે બે ભાગ સરખા થાય છે, પણ ના, એક લંબચોરસ છે, એવું હોય તો તમે એક લંબચોરસ ટુકડો કાગળનો કાપીને પછી એને વાળજો ત્રાસુ, તો શું કે બંને ભાગ એકબીજા ઉપર બંધ બેસતા આવે છે ના, તો બંને ભાગ બંધ બેસતા આવશે નહીં, થોડો ભાગ બહારની સાઈડ રહી જશે, બરાબર, તો આ બંધ બેસતા થશે નહીં, એટલે કે ખોટું, આ પણ બંને ભાગ સરખા થશે નહીં, આ ભાગથી અહીંયાથી તમે વાળશો તો સરખા આવશે એકબીજાની ઉપર બંધ બેસતા ના, જ્યારે સી પણ આવશે નહીં, જ્યારે આ જે ઝાડ આપેલું છે તે આવશે, બરાબર, તો બે સરખા ભાગ કરે છે, આ પણ બે સરખા ભાગ કરે છે, વચ્ચેથી દોરીએ છીએ તો આ ભાગ છે એ આખો ભાગ આની ઉપર મૂકે તો ઢંકાઈ જશે। એવી જ રીતે અહીંયા તમને એમ થાય છે કે સરખું જ ચિત્ર દેખાય છે, પણ આ બાજુનો ભાગ સામાન્ય છે જે અહીંયા આપ્યો નથી, જો આ બાજુ આપેલો હોત તો સમમિતતા થતી, પણ આ બાજુ છે નહીં, તો સમમિતતા છે નહીં, ઓકે। હવે ત્રીજો જુઓ,
त्रीजा नी अंदर कीधु छे के टपका वाली रेखा ने आधारे सरखा भाग नु अर्धु चित्र पूर्ण करो। तो आपने आ बाजू नो भाग आपेलो छे, बराबर एक बाजू नो भाग। तो एवी जीते आपणे अरीसो मूकीने जोईए तो आपणे केवो भाग जोवा मळे छे, एना जेवो ज आ बाजूनो भाग आपणे जमणी बाजु दोरवानो छे। आपणे डाबी बाजूनो આપેલો છે, જમણી બાજુનો સેમ એ રીતે આપણે દોરવાનો છે। આટલો ભાગ આપણને આપેલો છે, બરાબર। તો આ જ ભાગને આપણે આખો પૂર્ણ કરવાનો। તો આ અડધો છે તો આ અડધો આ બાજુ દોરી દેવાનો, પછી આ આ ભાગ આખો જે આપેલો છે તે ભાગ આખો આપણે દોરવાનો। જેવી રીતે અહીંયા 8 ની અંદર આટલો આપણને દેખાય છે, બરાબર। તો શું કરવાનું, એક આવી રીતનું મોટું વર્તુળ લઈ લેવાનું, એનું પછી નાનું વર્તુળ। આની અંદર પણ એવી જ રીતે જે ભાગ આ બાજુ આપણને જોવા મળે છે સેમ એ ભાગ આપણે આ બાજુ દોરવાનો છે। અહીંયા પણ આ ભાગ જેવો જોવા મળે ડાબી બાજુ, એવો જ જમણી બાજુ આપણે દોરવાનો છે, બરાબર। એવી જ રીતે આની અંદર પણ આ જે ભાગ જોવા દેખાય છે, બરાબર, આટલો ભાગ આપણને દેખાય છે ડાબી બાજુનો આપેલો છે। તો આપણે અરીસો મૂકીએ તો અરીસાની અંદર કેવો જોવા મળે છે, તો આપણને આ જે ભાગ દેખાય છે એવો જ આ બાજુ ભાગ આપણને જોવા મળશે, તે ભાગ આપણે એવો દોરી દેવાનો છે। સાતમાની અંદર પણ સેમ એ જ પ્રોસેસ કરવાની છે કે આ બાજુ જે ભાગ આપેલો છે તે ભાગ આપણે અહીંયા દોરવાનો થશે। અહીંયા પણ જે ઉપરનો આપેલો છે એવો જ નીચે દોરવાનો છે, પણ સરખા આવવા જોઈએ। આ લાઇનિંગ આવી તો આ લાઇનિંગ અહીંયા દોરો, આમ દોરો, જેમ કે અરીસો મૂકીએ તો અરીસાની અંદર કેવો ભાગ કેવી રીતે જોવા મળશે, જે અરીસાની અંદર જોવા મળે તે પ્રમાણે આપણે દોરવાનું થશે, ઓકે। હવે એક્ઝામ્પલ 4, નીચેના દરેક આકારમાં સમિતિ દર્શાવતી તૂટક રેખા દોરો। તો આની અંદર સમિતિ દર્શાવતી આપણે તૂટક રેખા દોરવાની છે। તો અહીંયા આપણને એક ચોરસ આપેલું છે, તો ચોરસની અંદર આપણે સમિતિ કેટલી રીતે દોરી શકીએ છીએ, સોરી મેં અહીંયા બે જ રીતે દોરેલી છે, પણ આપણે ચાર રીતે દોરી શકીએ છીએ, બરાબર। આને પણ આપણે આ રીતે સમિતિ ચોરસ છે એટલે આ રીતની સમિતિ દોરી શકીશું। એક આ રીતની બંને ભાગ સરખા થશે, બરાબર, એક આ રીતે કાપીએ આડી તો પણ આ ભાગ અને આ ભાગ કેવો થશે, સરખો થશે। હવે એને આ રીતે આપણે દોરીએ તો આ ભાગને આ ભાગ સરખો થશે, આ રીતે ઊભી દોરીએ તો આને આ ભાગ સરખો થશે, એટલે આની આપણે સમિતિ કેટલી મળે છે, ચાર મળે છે। જ્યારે પૂછવામાં આવે કે આની સમિતિ કેટલી મળે છે તો 1, 2, 3 અને 4 અહીંયા એવું હોય તો આ રીતે પણ નંબર આપી દેવાના, આ 1 એટલે 1 એટલે આખી થાય, બરાબર, આ 2 એટલે આ થશે, આ 3 અને આ 4 પાછો અહીંયા લખવાય નહીં જવાય 5, કારણ કે આ ઉપર 1 આવી ગયો છે નંબર, એટલે આની સમિતિ કેટલી થશે, આની સમિતિ કેટલી થશે, ટોટલ 4 થશે, ઓકે। એવી જ રીતે આની કેટલી થશે, એવી જ રીતે બીજી આપી છે એની કેટલી સમિતિ થશે, આપણને 2 થશે, એક આ રીતની એક આ રીતની, 2 સમિતિ થાય છે કે 2 સરખા ભાગ કરે છે, જ્યારે ટી ની અંદર આપણને 1 જ સમિતિ મળે છે, જ્યારે ચોથામાં પણ આપણને 1 જ સમિતિ મળે છે, પાંચમામાં પણ 1 જ સમિતિ મળે છે। હવે છઠ્ઠાની અંદર આપણને કેટલી સમિતિ મળે છે, જ્યારે આ રીતનું હોય ત્યારે તે નંબર આપી દેવાના, 1, 2, 3 ને 4 આપણને કેટલી સમિતિ મળશે, 4 મળશે, બરાબર, 1, 2, 3, 4 અહીંયા 5 પછી લખાય નહીં, ઉપર 1 આવી ગયું છે, બરાબર, એટલે 4 સમિતિ આપણને મળે છે। ચલે સાતમામાં 1 જ છે, આઠમામાં પણ 1 જ સમિતિ આવશે, આડી આવશે નહીં, આની અંદર નવમામાં પણ 1 જ સમિતિ આવે છે, બરાબર, તો ખબર પડી ગઈ ને। હવે પાંચમો, તો નીચેના મૂળાક્ષરો અને અંકોમાંથી 2 સરખા ભાગમાં વિભાજિત થતા મૂળાક્ષરો અને અંકોમાં તૂટક રેખા દોરો। તો આની અંદર આપણે તૂટક રેખા દોરવાની છે, એટલે કે સમિતિ દોરવાની છે, જે મૂળાક્ષરો અને અંકો આપેલા છે તેની અંદર, કે બે જેમની અંદર 2 સરખા ભાગ થતા હોય તેની અંદર આપણને સમિતિ દોરવાની છે। તો બી છે, તો બીને 2 સરખા આપણે ભાગ કરી શકીએ છીએ, હા, તો આડી આપણે લાઇનિંગ દોરીએ સમિતિ, તો ઉપરનો ને નીચેનો ભાગ કેવો થશે, સરખો, જ્યારે જેની અંદર ઊભી કે આડી એક પણ સમિતિ આપણે દોરી શકતા નથી, જ્યારે એફની અંદર પણ આપણે દોરી શકતા નથી, જ્યારે આઈની અંદર આપણે દોરી શકીએ છીએ, બરાબર, આમ આડી અને આમ ઊભી દોરીએ તો પણ દોરી શકાય છે। હવે એક્સની અંદર પણ આપણને કેટલી મળે છે, સમિતિ 2 મળે છે, આમ ઊભી ને આડી, એલની અંદર આપણે સમિતિ દોરી શકતા નથી, જીમાં પણ નથી દોરી શકતા, એચની અંદર
ઊભી ને આડી બંને આમ ઊભી દોરીશું તો આ ભાગને આપણે કેવો થઈ જશે સરખો, ને આડી દોરીશું તો ઉપરનો ભાગ ને નીચેનો ભાગ બંને કેવા થઈ જાય છે સરખા થઈ જાય છે। આની અંદર કોઈ સમમિતિ આપણે દોરી શકતા નથી, ડબલ્યુ ની અંદર ફક્ત ઊભી જ સમમિતિ દોરી શકીએ છીએ, ઝેડ ની અંદર દોરી શકતા નથી, ઈની અંદર ફક્ત આડી જ સમમિતિ દોરી શકીએ છીએ। જ્યારે હવે અંકોની અંદર તો પહેલા બીજાની અંદર આપણે દોરી શકતા નથી, ત્રીજાની અંદર આપણે દોરી શકીએ છીએ, ઉપરનો નીચેનો ભાગ સરખો થશે। ચાર પાંચ છ ને સાત ની અંદર આપણે સમમિતિ દોરી શકતા નથી, જ્યારે આઠ ની અંદર અહીંયા આપણે ઊભી દોરી શકીએ, આડી પણ દોરી શકીએ છીએ, પણ અહીંયા આપણને ઉપરનો ભાગ નાનો આપેલો છે, નીચેનો ભાગ થોડો મોટો આપેલો છે, એટલે ફક્ત આપણે ઊભી જ દોરી છે। જો બંને ભાગ સરખા આપેલા હોય, બરાબર, ઉપરનો નીચેનો બંને ભાગ સરખા હોય તો તમે આડી પણ સમમિતિ દોરી શકો છો। નવ ની અંદર આપણે દોરી શકતા નથી, સી ની અંદર ફક્ત આડી સમમિતિ આવશે, એસ ની અંદર આવશે નહીં, કે ની અંદર પણ આવશે નહીં। તો સમમિતિ કેવી રીતે દોરવી તે સમજ પડી ગઈ ને। હવે છઠ્ઠો, નીચેની ડિઝાઇન બે સરખા ભાગમાં વિભાજિત થાય તે રીતે રંગપુર। તો અહીંયા આપણને ડિઝાઇન આપેલી છે એને આપણે બે સરખા ભાગની અંદર વિભાજિત કરવાની છે ને, રંગ પૂરવાના છે। તો અહીંયાથી તમે જોવો છો એક આ લાઇનિંગ આપેલી છે, તો ઉપરનો ને નીચેનો બે સરખા ભાગ થશે, એવી જ રીતે આમ ઊભી કરશો તમે, બરાબર, આ ઊભી લાઇનિંગ જે આપેલી છે તે આ ભાગ ને આ ભાગ કેવો થાય છે સરખો થાય છે। એવી રીતે અહીંયાથી આપણે આ ભાગ લઈશું, બરાબર, તો આ ભાગ ને આ ભાગ કેવો થશે સરખો થશે, આ ભાગ જે આપેલો છે તે લઈશું તો આને આ ભાગ સરખો થશે। તમારે ફક્ત બે ભાગની અંદર વિભાજિત કરવાના છે અને એની અંદર રંગ પૂરવાના છે, ઓકે, તમે કોઈ પણ બે ભાગ પાડી શકો છો। સાતમું, બોક્સમાં દર્શાવેલ આકૃતિમાં એક એવી તૂટક રેખા દોરો કે જેના પર દર્પણ રાખતા તેની સામેનું ચિત્ર દેખાય છે। આપણે બુકની અંદર જે પ્રમાણે જોઈ ગયેલા તે જ પ્રમાણે આની અંદર કરવાનું છે, બરાબર। ઉદાહરણ આપણને આપેલું છે કે અહીંયા આપણે અરીસો રાખીએ તો આ જમણી બાજુનો ભાગ છે તે દટાઈ જાય છે, બરાબર, અને જે ડાબી બાજુનો ભાગ છે એવો જ આપણને અરીસાની અંદર જોવા મળે છે, એટલે કે આ રીતનું ચિત્ર આખું પૂર્ણ થશે, આ બાજુનો ભાગ અને અરીસાની અંદર દેખાતો ભાગ, આ રીતનું આપણું ચિત્ર જોવા મળે છે। તેવી જ રીતે અહીંયા પણ આપણે એવી રીતે લાઇનિંગ કરવાની છે કે અરીસાની અંદર આવે કયો ભાગ મૂકીએ તો આવું જોવા મળે, તો અહીંયા આપણે અરીસો મૂકીએ, જે લાઇનિંગ દોરી છે ત્યાં આપણે અરીસો મૂકીએ તો આ ભાગ જેવો દેખાય છે એવું આપણે અરીસાની અંદર જોવા મળશે, કારણ કે આ ભાગ શું થશે જમણી બાજુનો ભાગ દટાઈ જાય છે, એટલે કે ડાબી બાજુનો જેવો ભાગ છે એવો જ ભાગ આપણને અરીસાની અંદર જોવા મળે છે। એવી જ રીતે બીજાની અંદર પણ કે આવો ભાગ આપણને ક્યાં જોવા મળશે, તો કે આ ડાબી બાજુનો ભાગ છે એ આપણને જોવા મળશે, જમણી બાજુનો ભાગ દટાઈ જશે ત્યાં અરીસો મૂકે એટલે આ ભાગ છે તેવો જ ભાગ જોવા મળશે, એટલે કે આ રીતની આકૃતિ આપણને જોવા મળશે, તો આપણે અરીસો અહીંયા મૂકેલો હોવો જોઈએ, બરાબર। એ જ રીતે ત્રીજાની અંદર આ રીતની ક્યારે જોવા મળશે, તો કે અરીસો આ રીતનો મૂકેલો હોય ત્યારે આ ભાગ આપણને જોવા મળશે, આ ભાગ દટાઈ જશે। એ જ રીતે ચોથાની અંદર તો કે અહીંયા આપણે અરીસો મૂકીએ તો આ ભાગને આ ભાગ આપણને જોવા મળશે, આ રીસાની અંદર જોવા મળશે નીચેનો ભાગ, એ ઉપર જે ઓરિજિનલ ભાગ છે તે આ રીતે જ મૂકીએ તો અહીંયાથી અરીસો આ ભાગ શું થઈ જશે નીચેનો ભાગ દટાઈ જશે અને ઉપરનો ભાગ જ આપણને જોવા મળશે। એવી જ રીતે પાંચમાની અંદર પણ તો કે ડાબી બાજુનો ભાગ દટાઈ જશે અને જે અરીસાની અંદર મૂકીએ તો જમણી બાજુનો ભાગ જે છે એ ભાગ આપણને જોવા મળશે, એટલે કે આ રીતની આકૃતિ આપણને જોવા મળે છે। તો આ રીતે આપણે સ્વાધ્યાયપદ્ધતિની અંદર દોરવાનું થશે। એવી જ રીતે છઠ્ઠાની અંદર તો આવી રીતની આકૃતિ આપણે અરીસો ક્યાં મૂકીએ તો જોવા મળશે, તો અહીંયા આ રીતે મૂકી અરીસો, બરાબર, તો આ જે ડાબી બાજુનો ભાગ છે એવો જ ભાગ આપણને ફરીથી જોવા મળશે, બરાબર, આ રીતે આ ભાગ દટાઈ જશે અને આ ભાગ જેવો છે એવો જ બીજો ભાગ જોવા મળશે। એવી જ રીતે સાતમાની અંદર પણ આ ભાગ છે એવો જ ભાગ આપણને ફરીથી જોવા મળશે, આ ભાગ દટાઈ જશે આટલો જમણી બાજુનો એવો જ ભાગ આપણને જોવા મળશે અરીસામાં। એવી જ રીતે આઠમાની અંદર તો આઠમાની અંદર ડાબી બાજુનો આ ભાગ દટાઈ જશે, જો જમણી બાજુનો ભાગ આપણને જોવા મળે છે એવી રીતે અહીંયા પણ જોવા મળશે, બરાબર। હવે નવમાની અંદર શું થશે કે આ ભાગ આપણો દટાઈ જશે ઉપરની બાજુનો, જે નીચેનો ભાગ છે એવો જ ભાગ આપણને જોવા મળશે, બરાબર, આ રીતનો આ જે નીચેનો ભાગ છે એ રીતે જો અરીસાની અંદર જોવા મળશે। આની અંદર આપણને કયો ભાગ જોવા મળશે, તો આની અંદર આ ભાગ જોવા મળે છે, આ ભાગ દટાઈ જાય છે, ઉપરનો ભાગ આપણો
कटाई जाए नीचे नो जे भाग छे एवो आपने अरीसानी अंदर जोवा मळे छे। ओके तो खबर पड़ी गई विद्यार्थी मित्रों, तो आ सद्यपति अंदर तमारे लखवानुं थशे। थैंक यू।